विद्यार्थी मित्रों केम छो, मजा में ने? हूँ नायक मेहुल कुमार, धोरण पांच विषय पर्यावरण आसपास की अंदर पाठ आपणो 18 छे। हवे अमे क्या जईशुं ए पाठ में भाग एक में तमारा दरेकनुं हार्दिक स्वागत छे। मित्रों आनी अंदर कहे छे के हवे अमे क्या जईशुं, अहीं एक स्थानांतरनी वात छे। एक जग्याथी बीजी जग्याए जे जईए छीए एटले के एक जग्याए बीजी जग्याए जवुं तेने स्थानांतर कर्युं कहेवाय। हवे ए स्थानांतर आपणे घणा बधा कारणो वसात करता होईए छीए, जेम के आपणे जोईए के कोई नोकरी धंधाना लीधे जता होईए छीए, गामडामांथी शहेर तरफ आपणे स्थानांतर करता होईए छीए, नोकरी माटे रोजगारी माटे जता होईए छीए, बराबर छे, कोई अभ्यास अर्थे आपणे जता होईए छीए। एटले आपणी जे जग्या छे त्यांथी बीजी जग्याए जईए छीए त्यारे आपणे कई मुश्किलीઓ પડે છે, આપણે કેવા કેવા અનુભવો થાય છે, એના વિશેની વાત આ પાઠમાં કરવામાં આવી છે। મિત્રો એટલે આપણે ઘણી રીતે એમ કે આપણે સ્થળાંતર કરતા હોઈએ છીએ, તો કે વ્યક્તિને ઘણા બધા કારણો વસતા સ્થળાંતર કરવું પડે છે, જેમ કે બંધ બાંધવાનો હોય, નેશનલ હાઈવે બનાવવાનો હોય, કોઈ આપત્તિ આવી પડે ત્યારે, કોઈ પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે, તે બાળકોના શિક્ષણ માટે કે આજીવિકા માટે રોજગારી માટે આપણે સ્થળાંતર કરતા હોઈએ છીએ। બંધ બાંધવાનો એટલે કે ગામડાની અંદર જે નદીઓ વહેતી હોય ત્યાં આગળ બંધ બાંધવાનો હોય તો એ નદીની આસપાસ જે ઘર છે એ ઘરના લોકોને એ જગ્યા એ જમીન ખાલી કરવી પડતી હોય છે અને એમને બીજી કોઈ જગ્યા આપવામાં આવે છે, એટલે કે એમને એ જગ્યા છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડતું હોય છે। નેશનલ હાઈવે બનાવવો, જેમ કે રોડ મોટા થતા હોય છે, બરોબર છે, એ રોડ મોટા થતા હોય એમાં આજુબાજુ જે દબાણ આવતું હોય એ દબાણ એમનું જે ઘર હોય એ દબાણમાં હોય તે તોડી અને એમને બીજી કોઈ જગ્યાએ સ્થળાંતર કરવું પડતું હોય છે। નવી જગ્યાએ જવાનું હોય ત્યારે બધું વસ્તુ નવી સરથી વસાવવાની, નવું ઘર બનાવવાનું, એટલે એમને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે, ત્યાંનું વાતાવરણ જે હવામાન માફક ન આવે, એટલે સ્થળાંતર કરવાથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આપણે વર્ષોથી જે જગ્યાએ આપણે રહેતા હોઈએ એને છોડીને બીજી જગ્યાએ જવું એ ખૂબ જ દુઃખદાયક હોય છે। મિત્રો જવાની ઈચ્છા ન હોવા છતાં પણ આપણે કોઈ સરકારી હુકમ થયો હોય કે ભાઈ અહીંયા આપણે આ વસ્તુ બનાવી છે, સરકારી ઓફિસ બનાવવાની છે કે કોઈ મોટી મોટી ઇમારતો બનાવવાની છે, તો જે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને ત્યાંથી એ જમીન ખાલી કરાવે છે, માટે એ જગ્યા છોડવી એમના માટે બહુ જ દુઃખદાયક હોય છે। એટલે કે કોઈ પણ સરકારી હુકમ કે આદેશની અવગણના કરી શકાતી નથી, માટે એમને સ્થળાંતર કરવું પડતું હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ જૂની જગ્યાએથી સ્થળાંતર થઈ નવી જગ્યાએ જાય છે ત્યારે નવા લોકો એમને મળે છે, એમની જોડે જે સામાજિકતા બનાવવી પડે એ પણ એમને તકલીફ પડતી હોય છે। એટલે અલગ જગ્યાના કારણે લોકોની ભીડની વચ્ચે પણ વ્યક્તિ પોતાને એકલો અનુભવે છે, કારણ કે ત્યાં આગળ એનું પોતાનું કોઈ પરિચિત નથી, માટે એ પોતે એકલો અનુભવતો હોય છે। સરકાર દ્વારા વિસ્થાપિત થતા જે વ્યક્તિઓને જૂની જગ્યા છોડીને નવી જગ્યાએ જતા ઘણીવાર સગવડોનો અભાવ હોય, જે આપણા ઘરે જે સગવડ મળતી હોય તે આગળ ન પણ મળે, આપણે ગામડે બે ત્રણ રૂમ વાળા જે ઘરમાં રહેતા હોય શહેરની અંદર એકાદી ઓરડીમાં રહેવું પડતું હોય, ઘણી બધી એમ કે એમને તકલીફ પડતી હોય, એટલે શું થાય કે એમને નવી જગ્યાએ જતા એમને જૂની જે જગ્યા છે જૂની યાદો એમને આવતી હોય છે। વિસ્થાપન સ્થળાંતર કરવાનો એક ભાગ છે કે વિસ્થાપન એટલે બીજી જગ્યાએ સ્થાપન કરવું, એટલે ક્યારે થાય કે એક જગ્યા છોડીને જયારે પણ બીજી જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણે આ જગ્યા છોડીએ ત્યાંથી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ આપણે જે રહેવાનું ચાલુ કરીએ છીએ સ્થાપન એ વિસ્થાપન કરીએ છીએ, એટલે વિસ્થાપન એ સ્થળાંતર કરવાનો એક ભાગ જ છે। જો કે વિસ્થાપન વિસ્થાપિત થનારા જે લોકો છે એ લોકો માટે સ્થાનિક તંત્ર યોગ્ય વ્યવસ્થા તો કરે જ છે, પરંતુ નવી જગ્યામાં એમની જૂની યાદો જે છે એ મિત્રો એમની ભૂલાતી નથી। અને વિસ્થાપિત થયા પછી પણ ઘણા બધા પ્રશ્નો તો આવે જ છે, જેમ કે આજીવિકા મેળવવી કે ત્યાં જઈને શું રોજગાર ધંધો કરવો, બરોબર છે, શું કામ કરીશું તો આપણને રોજગારી સારી મળશે, બાળકોના જે શિક્ષણની વ્યવસ્થા કરવી પડે છે, જેમ કે કોઈ સરકારી નોકરી જ છે હવે એમને શું થાય વારે ઘડી બદલીઓ થતી હોય છે, વારે ઘડી બદલી થાય એટલે એમને એ જગ્યાએ છોડીને બીજી નવી જગ્યાએ જવું પડતું હોય છે, ત્યાં આગળ એમને નવું ઘર મેળવવું, ત્યાંના લોકો સાથે સામાજિકતા કેળવવી, બાળકોના શિક્ષણ માટે શાળાઓ શોધવી, એમને એડમિશનની પ્રક્રિયા, ઘણી બધી તકલીફો પડતી હોય છે। એક જોતા એમને નવું એમ કે જગ્યાએ જવાનો આનંદ પણ હોય છે અને આ બધી પરિસ્થિતિનો એમને સામનો પણ કરવો પડતો હોય છે, કારણ કે રહેવા માટેની જગ્યા કેવી છે, ત્યાં કેટલી સગવડ છે, હવે સગવડ હોય કે ન હોય છતાં પણ એમને ચલાવી લેવું પડતું હોય છે, આજુબાજુના લોકો સાથે સુમેળ સાધવો, અજાણ્યા લોકોના સ્વભાવ અને નવી જગ્યાએ પોતાને કહી શકાય એવા સગા સંબંધીઓનો અભાવ હોય છે, અને આ બધા પ્રશ્નો એમને થતા હોય છે। વિસ્થાપિત થઈને બીજી જગ્યાએ જ્યારે આપણે સ્થળાંતર કરતા પરિવારને ઘણીવાર નવી જગ્યા માફક ન આવવાના કારણે
ત્યાંથી બીજી કોઈ ત્રીજી જગ્યાએ જતા હોય છે, બરોબર. અને વારંવાર આવું બને ત્યારે શું થાય, માણસ બાબડો હતાશ થઈ જતો હોય છે અને એમને એવું થાય કે આવડી મોટી જે દુનિયા છે, દુનિયામાં અમને ક્યાંય રહેવા માટે કોઈ જગ્યા નથી, આવડી મોટી જે નગર છે, શહેર છે, એમાં અમારા માટે કોઈ જ સ્થાન નથી. આ રીતે માણસ હતાશ થઈ જતો હોય છે મિત્રો. તો આ પાઠની અંદર હવે અમે ક્યાં જઈશું એ પાઠમાં આપણે અભ્યાસક્રમ જોઈએ આગળ. તો અનુજભાઈ નામના એક વ્યક્તિ છે. હવે અનુજભાઈ એ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા. તેઓ કૌશલની રાહ જોતા હતા, એમના દીકરા કૌશલની રાહ જોતા હતા. રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું, બરોબર છે. 2 વર્ષ પહેલા જ આ જે અનુજભાઈ છે એ અનુજભાઈનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈમાં સ્થળાંતર થયું હતું. અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા, એમને દૂરનો કોઈ સંબંધી હતું એમને જાણતા હતા અને એના ઓળખાણના લીધે તે મુંબઈમાં ગયા. અને એમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની જે જાળ આવે છે એ જાળને સરખી કરવાનું કામ એમને શરૂ કર્યું. અને પરંતુ આ જે કામ શરૂ કર્યું અને એ કામમાંથી જે પૈસા જે મળતા હતા એ પૈસા એમના માટે પૂરતા નહોતા, એમના જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ મેળવવા માટે પૂરતા નહોતા. કેમ? કારણ કે એ પૈસા એમને દવાના ખર્ચામાં જતા, ખાવામાં, શાળાની ફી ભરવામાં છોકરાઓની, અને ઘરનું ભાડું ચૂકવવામાં આ બધા પૈસા વપરાઈ જતા હતા. અહીં તેઓને પાણી પણ ખરીદીને પીવું પડતું હતું, કારણ કે મુંબઈમાં આ શહેરમાં જે આવે છે ભીડભાડ વાળી જગ્યા છે ત્યાં આગળ એમને પાણી પણ ખરીદીને પીવું પડતું હતું. રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો. જીયા બારીમાંથી પડોશીના ઘરના જે ટીવી છે ટીવીમાંથી જે નૃત્ય જોતી હતી, જે પ્રોગ્રામ ચાલતો હતો, પરંતુ અનુજને ટીવી જોવાનું મન હતું નહીં. તે વિચારોમાં ખોવાયેલો હતો કે અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે. દિવસો તો કામ કરવામાં જતો રહેતો હતો દિવસ આખો તો, પરંતુ સાંજ પડે એટલે એને જૂની યાદો તાજી થતી. તો લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું. તમને ક્યારે મિત્રો આવું એકલતા પણ લાગ્યું છે? તમે કોઈ જગ્યાએ ગયા છો તો તમને આવું લાગ્યું છે એકલતા પણ? કલ્પના કરો કે પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કે અહીંથી આપણે જે જૂની જગ્યા છોડીને નવી જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણને કેવી મુશ્કેલીઓ પડે છે. જેમ કે નવી જગ્યાએ જઈએ તો આપણને ત્યાં પહેલા તો આપણે રહેઠાણ માટેની જે જગ્યા શોધવી એ બહુ મથામણ હોય છે, બરોબર છે. કે ક્યાં આગળ રહેવું, કઈ સોસાયટીમાં ક્યાં રહેવું, કેવું ઘર હશે, કેવા લોકો હશે, બહુ જ મોટી મથામણ હોય છે. નવી જગ્યાનું મકાન કેવું, નાનું છે કે મોટું છે, ઓછી સગવડવાળું હોય તો પણ ચલાવી લેવું પડતું હોય છે, નાનું હોય ઓછી સગવડવાળું હોય તો પણ આપણે ચલાવી લેવું પડતું હોય છે. નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડતી હોય છે, કે નવા શહેરમાં ગયા છે હવે ત્યાં આગળ આપણે નોકરી ધંધો શું કરવો, કયો નોકરી ધંધો કરીએ તો આપણને પૈસા વધુ મળે જેથી કરીને સારી જિંદગી આપણે જીવી શકીએ. બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી, કે નજીકના વિસ્તારમાં કઈ કઈ શાળાઓ આવેલી છે ત્યાં આગળ એમની એડમિશન પ્રોસેસ જે કરવાની હોય છે એમની વ્યવસ્થા કરવાની હોય છે. પછી જે જ્યાં રહેવા ગયા હોય તો નવા જે આજુબાજુમાં જે પડોશના લોકો છે એ પડોશીઓ સાથે સુમેળ સાધવો, એમનો પરિચય કેળવવો, જેમાં ઘણો બધો સમય લાગતો હોય છે. નવી જગ્યાએ પોતાના કહી શકાય એવા સંબંધ ન હોવાથી આત્મીયતાનો અભાવ પણ જોવા મળતો હોય છે અને આથી શું થાય છે, સામાજિક અંતર વધી જતું હોય છે. જૂના દિવસો જે આપણે વાત કરીએ કે અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે, કે અનુજ જે આ સિંદુરી ગામમાંથી મુંબઈમાં આવે છે શા માટે આવે છે, અને એના જેવા લોકો પણ ગામ છોડીને શહેરોમાં શા માટે આવે છે? તો કે ધંધો રોજગાર મેળવવા માટે આવતા હોય છે, પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે, બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે, અને સુખ સગવડ વાળું જીવન જે જીવી શકાય એ માટે મોટા શહેરોમાં આવતા હોય છે. અને શા માટે સ્થળાંતર કરવું પડતું હોય છે? તો કે જ્યાં એ લોકો રહેતા હોય ત્યાં નદી વહેતી હોય તો કે બંધ બાંધવાનો હોય, કોઈ નેશનલ હાઈવે આવતો હોય, બરોબર છે, તો એમનું ઘર કપાતમાં આવતું હોય તો એનાથી સ્થળાંતર કરવું પડતું હોય છે. પૂર જેવી આપત્તિ આવી ગયું હોય, એમનું ઘર બારબું તણાઈ ગયું હોય, ઢોર ટાંકા તણાઈ ગયા હોય, તો ત્યારે પણ સ્થળાંતર કરવાની જરૂર પડતી હોય છે. એટલે પોતાની ઈચ્છા ન હોય છતાં પણ પોતાના ગામની જગ્યા છોડી એમને મોટા શહેરોમાં આવવું પડતું હોય છે. મિત્રો, જૂના દિવસો યાદ કરે છે અનુજભાઈ કે અનુજભાઈનો જે જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. એમનો જન્મ ખેડી ગામમાં થયો હતો અને તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. એમના જે બાપ દાદાઓ છે એ વર્ષોથી આ ખેડી ગામમાં રહેતા હતા.
અનુજના ગામમાં શાંતિ હતી. કેમ? કારણ કે આજુબાજુ ગાઢ લીલા જંગલો હતા અને પર્વતો હતા, પણ મૌન ન હતું. અનુજના ગામમાં શાંતિ હતી પણ મૌન ન હતું. કેમ મૌન ન હતું? તો કે ત્યાં કેટલાક આનંદદાયક અવાજો સાંભળવા મળતા હતા. આનંદદાયક અવાજો જેવા કે વહેતી નદીનો ખડખડાટ અવાજ, જે આપણને સાંભળવો બહુ ગમે, વૃક્ષના પાંદડાનો ખડખડાટ સાંભળવા મળે, પક્ષીઓનો કલરવ, જેના કારણે ત્યાં માનસિક શાંતિ હતી, પરંતુ એમ કે મૌન નહોતું. બરોબર છે? આમને આવા આનંદદાયક અવાજો સાંભળવા મળતા હતા. લોકો ખેતી કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા, નજીકનું જે જંગલ હતું એ જંગલમાં જતા, સાથે વાતો કરતા, ગીતો ગાતા, તેમજ જે જંગલી ફળો છે, કંદમૂળ જે મળે છે અને સૂકા લાકડા બધા એકઠા કરતા, અને વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા હતા. બરોબર છે? આ બધી પ્રવૃત્તિઓ કરતા અને એમના બાળકો પણ એમની પાસેથી આ ઘણું બધું શીખતા હતા. જેમ કે સાથે બધાએ મળીને નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી વગેરે વસ્તુઓ બાળકો એમના વડીલો પાસેથી શીખતા હતા. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી જે વસ્તુ એકઠી કરતા હતા, એ કેટલીક વસ્તુઓ તે નદીને પેલે પાર જે મોટા નગર છે એ નગરમાં જઈને વેચી આવતા, અને એમાંથી જે પૈસા મળતા એ પૈસામાંથી એ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડા કપડા પણ એમના માટે ખરીદતા હતા. આમ તો આ એક ગામ હતું, ખેડી ગામ, પરંતુ ત્યાં લોકો એક મોટા પરિવારની જેમ બધા સાથે હળી મળીને રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા અને સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા અને વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા પણ ઉકેલતા હતા. તો આ સરસ રીતે બધા ગામના લોકો હળી મળીને રહેતા હતા, સાથ સહકારથી રહેતા હતા. અનુજ હવે ખડતલ યુવાન બની ગયો હતો, પુખ્ત વયનો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી જે નદીમાંથી માછલા પણ પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ લઈને નગરમાં વેચવા જતા હતા. તહેવારના સમયે અનુજ અને તેની ઉંમરના જે છોકરા છોકરીઓ છે એ બધા સાથે મળીને નૃત્ય કરતા, ઢોલ વગાડતા અને બહુ જ મોજ મજા કરતા હતા. તો ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? તો આપણે વાત કરીએ એમ કે ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા કરતા ઘણું બધું શીખતા, જેમ કે નૃત્ય કરવાનું, વાંસળી અને ઢોલ વગાડવાનું, માટીના અને વાંસના ઘડા બનાવવાનું કામ, પક્ષીઓને ઓળખવાનું અને એની નકલ કરવાનું કામ શીખતા હતા. તો મિત્રો, તમે તમારા જે વડીલો પાસેથી શું શીખો છો? તમારા દાદા દાદી પાસેથી, તમારા મમ્મી પપ્પા પાસેથી તમે શું શીખો છો? તમને શું શીખવા મળે છે એમનામાંથી? અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી છે, તેમાંની કઈ તેને મુંબઈમાં ઉપયોગી થશે? જે ખેડી ગામમાં ઘણી બધી વસ્તુઓ શીખી છે, જેમ કે માછલી પકડવી, માછલીની જાળ રિપેર કરવી, ઢોલ વગાડવો, નાચવું, માટી અને વાંસના ઘડા બનાવવા, આ બધી બાબતો એને મુંબઈમાં પણ ઉપયોગી થશે. કોઈ નવું કામ મેળવવું હોય તો એમાં આ બધું એને ઉપયોગી થશે. તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો? ક્યાં ક્યાં સાંભળો છો? તો આપણે જોયું કે સવારમાં આપણે વહેલા જયારે ગામડામાં કેવું હોય, સવારે વહેલા ઉઠી એટલે તમને પક્ષીઓનો કલકલબલાટ સાંભળવા મળતો હોય છે. બરોબર છે? કબૂતર છે, પોપટ છે, મોરના ટોકા સાંભળવા મળતા હોય છે. સુંદર મજાના અવાજો, પક્ષીઓનો કલરવ આપણને સાંભળવા મળતો હોય છે. તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો કે તમને એ નકલ આવડે છે? જેમ કે કાગડાનો અવાજ છે, પોપટનો અવાજ છે, મોરના ટોકા છે, તમે કરી શકો છો? નકલ કરીને બતાવો મિત્રો. તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? કે તમે જે અવાજ સાંભળો છો, જેમ કે આપણે શહેરમાં રહેતા હોય તો આપણે ટ્રેનનો અવાજ સંભળાય, વિમાનનો અવાજ સંભળાતો હોય, જુદા જુદા વાહનોના અવાજો છે, એમ્બ્યુલન્સની સાયરન્સ છે, ગલીઓમાં શેરીઓમાં લોકોનો કોલાહલ છે, કારખાના અવાજ છે, આ બધા આપણે અવાજ સાંભળતા હોય છે. જ્યારે ખેડી ગામમાં આવા કોઈ અવાજ સાંભળવા મળતા નથી. તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે? મન, બરોબર છે, કે જ્યાં નીરવ શાંતિ હોય, લોકોનો બિલકુલ અવાજ ન હોય, શાંતિ હોય એકદમ, એવું કે તમે સાંભળ્યું છે મિત્રો. તો નદીની પાર, પેજ નંબર 168 ઉપર, એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બંધાવવાનો છે. એમના ગામમાં જે નદી વહે છે એ નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે. કેમ? કે નદીનું વહી જતું પાણી અટકાવી અને પાણીનો સંગ્રહ કરી અને લોકોને પાણી
खेती माटे अने पीवा लायक पाणी पूरु पाडी शकाय તે માટે નદી પર બંધ બાંધવાનો છે જેથી કરીને પાણીનો સંગ્રહ કરી શકીએ અને જે ભૂમિય જળ સ્તર છે એને આપણે ઉપર એમ કે ઊંચું સ્તર લાવી શકીએ જેથી કરીને ગામના લોકોને પાણી મળી રહે આ માટે નદીનો પ્રવાહ રોકવા માટે મોટી દિવાલ બનાવવામાં આવશે ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે જો આ દિવાલ બનશે તો પાણીનો સંગ્રહ થશે અને એના લીધે શું થશે આજુબાજુના ગામ પણ એ પાણીની ડૂબમાં આવે છે એટલે લોકોએ તેમનું આ ગામ જે છે અને એની જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહેતા હતા એ છોડીને જવું પડશે બંધ બંધાવવાનો છે માટે તો થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું ગામના નાના છોકરાઓને આજે પોલીસ પહેલીવાર જોઈ એટલે થોડા બાળકોને ઉત્સાહિત થઈ ગયા એની પાછળ દોડવા લાગ્યા કેટલાક તો પોલીસને જોઈને ડરી પણ ગયા અને રડવા લાગ્યા કર્મચારીઓ નદી ખેતરો જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું કે કોને કેટલી જમીન છે કોને કેટલા માપનું ઘર છે બરોબર છે એ એમનું માપ લીધું તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી અને કહ્યું કે ભાઈ આજે નદી કિનારાના જે ગામો છે એ નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે કે આ લોકોને અહીંથી હટાવી અને બીજી જગ્યાએ જવું પડશે જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીની પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે જેમને ખેડીની અંદર જમીન છે એ લોકોને દૂર એમને જગ્યા આપવામાં આવશે તેઓના માટે ત્યાં શાળા બનાવવામાં આવશે વીજળી હશે હોસ્પિટલ હશે બસ ટ્રેન અને આ બધી સુવિધા એમના માટે કરવામાં આવશે તેઓ પાસે તે બધું હશે કે તેઓએ ખેડીમાં સપનામાં પણ વિચાર્યું નહીં હોય એટલી બધી એમને સુખ સુવિધાઓ ત્યાં મળશે કે શાળાની સુવિધા ખેડી ગામમાં લાઇટ નહોતી એટલે કે એમને વીજળીની સુવિધા મળશે હોસ્પિટલની સુવિધા મળશે બસ એક ગામથી બીજે ગામ જવા બસની સુવિધા મળશે ટ્રેનની પણ સુવિધા મળશે આ બધું એમને સુવિધા મળશે તો અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું આ ગામ છોડવાથી ખુશ નહોતા એમને આ પોતાનું ગામ જે છે એ છોડવું ગમતું નહોતું માટે એ લોકો ખુશ નહોતા અને આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો પરંતુ તે ઉત્તેજિત પણ હતો કેમ કે વિચારવા લાગ્યો કે એના લગ્ન થશે તો લગ્ન પછી તેની પત્નીને તે નવા ગામની અંદર નવા ઘરની અંદર લઈ જશે એવું ઘર કે જ્યાં ફક્ત એક જ સ્વિચ પાડવાથી ઘરમાં અજવાળું થઈ જશે એટલે કે વીજળી થશે અને નળ ખોલશે તો પાણી તરત આવશે અને તે શહેરમાં ફરવા માટે નવી જગ્યા જેવા બસમાં જઈ શકશે જ્યારે એના બાળકો થશે તો બાળકોને સારું શિક્ષણ આપી શકશે અને શાળાએ મોકલી શકશે અને પોતાના જેવા અભણ રહેશે નહીં તો આ બધી કલ્પનાઓ અનુજ કરતો હોય છે અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા સહમત ન હતા અનુજના ગામના જે લોકો છે એ લોકો આ એમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા કેમ ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે તો કે અનુજના ગામના જે લોકો છે બાળપણથી જ આ ખેડી ગામમાં રહેતા હતા બરોબર છે જંગલમાં રહેતા આવ્યા છે જંગલમાં હરતા ફરતા છે જંગલના જે કંદ જે મૂળ છે જે ફળ છે એમણે ખાધા છે બાળપણ ત્યાં વિતાવ્યું છે ત્યાં તે નાનાથી મોટા થયા છે તેમને ગામ અને જંગલ પર ખૂબ જ પ્રેમ અને સહાનુભૂતિ છે લગાવ છે અને તે વિસ્તાર એ તેમને પોતાનો લાગે છે તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત નહોતા ગામની બાજુમાં જે વહેતી નદી છે એ નદી ઉપર બંધ બાંધવાનો હોવાથી ગામ અને એની આજુબાજુના જે વિસ્તાર છે એ પાણીમાં પાણીની ડૂબમાં હતા પાણીની ડૂબમાં જતા હતા આથી સરકારી યોજના હોવાથી ગામની જમીન અને જંગલ ખાલી કરવું પડે તેમ હતું અને તેથી ગામ લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે એ બધું છોડવું પડતું હતું ખેડીમાં અનુજના પરિવારમાં કેટલા લોકો હતા જ્યારે અનુજ તેના પરિવાર વિશે જ્યારે વિચારતો ત્યારે તેને કોણ કોણ તેના મનમાં આવતા તો અનુજના પરિવારમાં આપણે જોઈએ તો કે ત્રણ લોકો હતા અનુજ અને તેના માતા પિતા અનુજ તેના પરિવાર વિશે જયારે વિચારતો ત્યારે તેને ભાવિ પત્ની અને એના બાળકો એના મનમાં આવતા હતા તમે તમારા પરિવાર વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં કોણ આવે છે તમે એવા લોકો વિશે સાંભળ્યું છે કે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું બરોબર છે ઘણા એવા હોય કે વડીલો જે છે આપણા દાદા દાદી કે એમને પોતાનું ગામ છોડવું નથી ગમતું જયારે એમના જે દીકરાઓ મોટા થઈ જાય નોકરી માટે થઈને બહાર જાય અથવા તો નોકરી મળે એટલે બહાર રહેવા જવાનું થાય ત્યારે પોતાના માતા પિતાને ત્યાં બોલાવે છે ત્યારે એ એના માતા પિતાને એ ગામડું છોડીને જવું ગમતું
નહોતું, બરોબર છે? એટલે આવા પણ ઘણા પ્રશ્નો બનતા હોય છે કે દાદા દાદીને ગામ છોડીને શહેરમાં જવું ગમતું નથી, કારણ કે શહેરની હવા એમને માફક આવશે નહીં અને એમને ગામ પ્રત્યે લગાવ થઈ ગયો હોય છે. તમે એવા લોકોને જાણો છો જે ક્યારે શાળાએ ગયા જ નથી? તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા જ પણ નથી, બરોબર છે? તો એવું આપણે જોઈએ કે ઘણી જગ્યાએ મિત્રો શાળા નથી હોતી અને બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે, અને ઘણા લોકો એક ગામથી બીજે ગામ સ્થળાંતર વધુ કરતા હોય છે, બરોબર છે? જેથી કરીને બાળકોના શિક્ષણનો કોઈ એમ કે એમને કોઈ લાભ મળતો નથી, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પછી એમને શાળા શોધવી, બાળકોને ભણાવવા, એટલે આવી પરિસ્થિતિમાં એવું થાય છે કે બાળકો જે શાળાએ જઈ શકતા નથી હોતા અને અભણ રહી જતા હોય છે, બરોબર છે? તો આપણે જોઈએ કે જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલ સામનો કરવો પડતો હોય છે. જ્યાં બંધ બને છે નદી ઉપર ત્યાં લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો કે ત્યાંના લોકોના જે ઘર છે, ગામ છે અને જમીન એ ડૂબમાં જાય છે. આથી ઘર, ગામ અને જમીન છોડી એમને બીજે ક્યાંક નવી જગ્યાએ ઘર કે જમીન મળે તે એમને જવું પડતું હોય છે. લોકોની આજીવિકા છીનવાઈ જતી હોય છે. ગામમાં બરાબર એ લોકો સ્થાપિત થયેલા હોય છે, બરોબર છે, સેટ થયા હોય છે ગામની જે વાતાવરણમાં, એમની રોજગારીમાં, અને એ છોડીને એમને નવી જગ્યાએ જવાનું હોય ત્યારે જે એમને રોજગારના પ્રશ્નો ઉભા થતા હોય છે, કારણ કે ગામની જે એમની આજીવિકા છે છીનવાઈ ગઈ હોય છે અને શહેરમાં કે અન્ય જગ્યાએ એમને નવી જગ્યા શોધવી પડતી હોય છે. તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે, નવી જગ્યાએ ફાવે કે ન ફાવે છતાં પણ એમને ત્યાં રહેવું પડતું હોય છે. નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી એમને કરવી પડતી હોય છે. અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ એમને રહેવું પડતું હોય છે. કોઈક વાર ત્રીજી વાર જગ્યા બદલવી પણ પડતી હોય છે કે એ જગ્યાએ ન ફાવે ફરી પાછી એમને સ્થળાંતર કરવું પડતું હોય છે. એમના સગા સંબંધીઓ હોય વેરવિખેર થઈ જતા હોય છે, સામાજિક વ્યવસ્થા એમની પડી ભાગતી હોય છે. ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો. ખેડી ગામનું ચિત્ર અને અનુજનું જે નવું ગામ જે છે એને કલ્પના કરી છે એનું ચિત્ર દોરો અને તેમની વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરો અને તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ. તો આપણે જોઈએ કે અનુજનું જે ખેડી ગામ છે ને ગાઢ લીલા જંગલ અને પર્વતો વચ્ચે આવેલું છે, એટલે ત્યાં વીજળી નથી, પાણીના નળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય છે ત્યાં આગળ, બરોબર છે? ખેતીથી જીવન ગુજારવામાં આવે છે, લોકો ખેતી કરે છે. બીજી તરફ જયારે અનુજના જે સપનાનું જે ગામ છે એમાં એ કેવું વિચારે છે કે સારું રહેઠાણ મળશે, શાળા, હોસ્પિટલ, બસ, ટ્રેન આ બધી સુવિધાઓ મળશે, વીજળી અને નળ દ્વારા એમ કે એને વીજળી મળશે અને નળ દ્વારા પાણીની સુવિધા પણ એને મળશે. આમ બંને ગામ વચ્ચે શું તફાવત છે? ભૌતિક સુખ સુવિધાનો તફાવત આપણને જોવા મળે છે મિત્રો. તો મિત્રો આપણે આ પાઠમાં આટલા સુધી અભ્યાસ કર્યો ભાગ એકમાં. આપણે આગળનો જે અભ્યાસક્રમ છે એ ભાગ બેમાં આપણે જોઈશું મિત્રો. તો આવજો મિત્રો, નમસ્કાર.